મોંઘવારી એ માઝા મૂકી છે. ખાદ્ય વસ્તુઓના વધતા જતા ભાવને લઈને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વધતા જતા સિંગતેલના ભાવને લઈને ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. સિંગતેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. સતત સિંગતેલના વધતા જતા ભાવને લઈને ગૃહિણીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં ફરી રૂપિયા 80નો વધારો કરવામાં આવ્યો છે, જેથી સિંગતેલના ડબ્બાનો ભાવ ટૂંક સમયમાં 3200 સુધી પહોંચી જશે. આગામી સમયમાં હજુ પણ ભાવ વધવાની વેપારીઓ આશંકા સેવી રહ્યા છે. ભાવ વધારા પાછળ સટ્ટાખોરીનું મુખ્ય કારણ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ભાવ વધારો થવાનું કારણ જીનમાલની જીનુઈન અછત છે, કારણ કે માલ મળતો જ નથી. ને તમે જુઓ તો મોટા ભાગની લગભગ 95% મિલો અત્યારે બંધ પડી હશે, માંડ 2-5% મિલો ચાલુ હશે ને એ બી કન્ટિન્યુઅસ નથી ચાલતી. એમ 2 દિવસ ચાલે ને 2 દિવસ બંધ, 2 દિવસ ચાલે, માલ ભેગો થાય એટલે વળી 2-3 દિવસ ચલાવે, એવી રીતે મિલો ચાલે છે. કારણ કે આ ઇફેક્ટ જે આવી ને એ યુપીના મગફળીનો જે શોર્ટેજ પડીને એને લીધે આ ઇફેક્ટ આવી છે. જૂન એન્ડ કે જુલાઈ મહિનામાં યુપીમાં મગફળી ખૂબ જ, છેલ્લા 2 વર્ષથી ખૂબ જ મગફળી પાકતી હતી અને એ મોટાભાગની મગફળી આપણા સૌરાષ્ટ્રમાં આવતી હતી, જેને કારણે 2 મહિના અમારી મોટાભાગની મિલો એ 2 મહિના યુપીની મગફળી પર જ ચાલતી હતી. આ વખતે યુપીમાં વરસાદ વહેલો થઈ ગયો, ધારા કરતાં ઘણો વહેલો થઈ ગયો, એટલે એ માલ ખૂબ જ ડેમેજ થઈ ગયો અને એ માલ ના આવ્યો એટલે એ 2 મહિના જે છેલ્લા 2 વર્ષથી યુપીની મગફળીમાં મિલો ચાલતી એ આ વખતે ના આવે, એના લીધે ખાંચો પડી ગયો. અને આપણે ત્યાં નહીં તો જનરલી છેક સુધી થોડી થોડી મગફળી મળતી હોય, આ વખતે સાવ મગફળીનો સ્ટોક એમ સમજો ને કે નીલ થઈ ગયો એવું થઈ ગયું. છેલ્લા થોડા દિવસથી નવી મગફળીની આવકો ચાલુ થઈ હતી, એમાં ખાસ કરીને રાજકોટ અને ગોંડલ જે એપીએમસી યાર્ડ છે એમાં ઠીક ઠીક આવક થતી, પણ એ હજી બધી કરિયાણામાં અને શિંગદાણામાં ચાલે છે. હજી પિલાણમાં એ મગફળી આવે એવી નહોતી અને પાછો આ થોડો આ વરસાદનો રાઉન્ડ શરૂ થયો એને લીધે એ આવકો બી થોડી ડિલે થઈ. એટલે આ બધા કારણો ભેગા થઈને જે પિલાણ લાયક માલ હોય એની જીન્યુઇન અછત હતી એને કારણે આ ભાવો વધ્યા છે. હજી મગફળીના ઉત્પાદનના એક્ઝેક્ટ ફિગર કાઢવા થોડું વહેલું છે, પણ ઉત્પાદન ઓછું તો આવશે એ હકીકત છે. કારણ કે શરૂઆતમાં એક્સેસ રેઇનની સમસ્યા આવી, પછી 1.5 મહિનો બિલકુલ, 1.5-2 મહિના સુધી બિલકુલ વરસાદ ના આવ્યો અને આપણે ત્યાં જે પાણીની વ્યવસ્થા હોય એવા બહુ ઓછા ખેડૂતો છે અને જે ખેડૂતોએ પાણી પાયું એ બી એમનું કહેવું બી એવું છે કે જો નેચરલ વરસાદ આવ્યો હોય ને જે ફાયદો થાય એટલો, જે પિયતથી માવજત કરેલી મગફળી એટલો ફાયદો ન થાય, એને કારણે ઉત્પાદન તો ઓછું થશે. આ વરસાદનો રાઉન્ડ અમુક અમુક વિસ્તારમાં આવ્યો એનાથી થોડીક રાહત થશે, પણ એ ઘણો મોડો આવ્યો એને લીધે હવે નવા પોપટા મગફળીની અંદર બેસવાનો સમય પૂરો થઈ ગયો છે. જે પોપટા બેસે ઓલરેડી છે એમાં થોડું વજન વધે ને દાણાનું પ્રમાણ વધે એ એક બેનિફિટ રહેશે. બાકી હજી 8-10 દિવસ પછી મગફળીના ઉત્પાદનનો પાકો અંદાજ આવે એવું લાગે છે. એ દેખો હું છે ને તેલના ભાવનું પ્રેડિક્શન ક્યારેય કરતો નથી ને ખરેખર એ પ્રેડિક્શન મારાથી તો નહીં પણ કોઈથી પણ ન થઈ શકે, કારણ કે એમાં ઘણા બધા ફેક્ટર કામ કરે છે. મગફળી જે પાકે છે એ ખાલી મગફળીનું તેલ શિંગતેલ બનાવવામાં જ વપરાય એવું નથી, શિંગદાણા બી મોટા પ્રમાણે બને છે. શિંગદાણાની લોકલ માર્કેટ છે, એક્સપોર્ટની માર્કેટ છે, એ બી ઘણા ફેક્ટર કારણે, ખાસ કરીને વપરાશી પેટર્ન ઉપર જ વધારે આધાર રાખે છે કે અત્યાર સુધી બીજું તેલ ખાતા હોય ને એ હવે જો મગફળીમાં શિફ્ટ થાય અથવા અત્યાર સુધી મગફળીના તેલમાં વાપરતા હોય ને બીજા તેલમાં શિફ્ટ થાય, આ પેટર્ન કોઈ ડેટા ઉપરથી નક્કી કરી શક્ય નથી. કારણ કે તો લોકોનો માઇન્ડ કઈ તરફ ચાલે છે એના ઉપર જ છે. એટલે મગફળીના ભાવનું પ્રેડિક્શન કરવું અશક્ય છે, મારા માટે તો નહીં પણ કોઈના માટે અશક્ય. એટલે અત્યારે જે લેવલ છે એ તો ઊંચું, ઘણું ઊંચું છે, એનાથી નીચે આવી શકે, પણ કેટલું નીચું આવે ને આવતા વર્ષે પછી એન્ડ સિઝનમાં શું ભાવ થાય અત્યારથી પ્રેડિક્ટ કરવું બહુ જ અઘરું છે. પણ એટલું વસ્તુ હું ચોક્કસ કહી શકીશ કે અન્ય તેલોની સરખામણીમાં શિંગતેલના ભાવ અત્યારે બી ઊંચા છે ને એ ઊંચા રહેશે જ, એ ડિફરન્સ બહુ લાંબો સંકોચાય એવું લાગતું નથી.